સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને ઓકે લાસ્ટ સેશન ની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ટુ 3 નું રિવિઝન કર્યું હતું રાઈટ તો આજે આપણે ચેપ્ટર નંબર 4 મેઘધનુષ એનું આપણે રિવિઝન જોવાના છે તો સ્ટુડન્ટ્સ એ પહેલા આપણે આપણો એજન્ડા જોઈ લઈએ કે આજના સેશન ની અંદર આપણે શું કરવાનું છે તો ક્રિશ્વતા સમાનાર્થી શબ્દ साथी जोड़ी अने प्रश्न जवाब आती वस्तु छे ए आजना सेशन ने अंदर आपने लोगों डिस्कस करवाना छे तो ए पहला आपने सु करिए छे सबसे पहला तो के पाठ नी समझूती पाठ नी अंदर सु आए वो तू तो जो ही लगी आपने ओके ते आपने चैप्टर नी शुरुआत करिए सात रंगों थे रंगायु आकाश जाने कुदरते पूर्यो छे साथियों अपने જોયું હતું કે આકાશ ની અંદર જાણે સાત રંગો થી આકાશ ને છે એ રંગી નાખ્યું છે સાત રંગો આપણે જોયા હતા કયા કયા હતા સાત રંગો યાદ છે ને તો એ સાત રંગો થી આપણે જાણે કુદરતી જાણે આકાશ ને રંગી નાખ્યું કલર કરી નાખ્યો આકાશ ને એવું લાગે છે જાણે કુદરતી પૂર્યું છે સાથીઓ સાથીઓ આપણે જોયું છે મેં તમને વાત કરી દીધી કે કોઈ પણ શુભ કાર્ય હોય એની શરૂઆત કરતા પહેલા ઘરની સ્ત્રીઓ દ્વારા છે એ સાથીઓ કરવામાં આવે છે પછી જોયું તો કે સાથીઓ છે એ ઘઉંનો કરે ચોખાનો કરે શુભ કાર્ય હોય તો એમાં શરૂ કરે મગનો કરે કંકુનો કરે આમ અલગ અલગ કરે ને તો સારા કામની શરૂઆત કરતા પહેલા સાથીઓ કરે તો આકાશની અંદર જાણે કુદરતે સાથીઓ કર્યો હોય એવું લાગે છે વીજળી અલપ જલપ જોઈ મલકતી અને ગગન ગાજે હાથીઓ વીજળી શું કરે છે આપણે શું તો ચેપ્ટર ની અંદર અલપ જલપ એટલે કે આવી અને વહી જાય આવી અને વહી જાય જોઈ મલકતી અને ખુશ થાય છે આવીને જોઈ જાય કે સરસ મજાનું આકાશ થઈ ગયું છે રાઈટ સરસ મજાનું મેઘધનુષની રચના થઈ ગઈ છે એવી રીતે આવીને વહી જાય વીજળી અલપચલપ શા માટે કીધી તમને કોઈને ખબર પડી કે વીજળી થાય તો શું થાય કેવી આમ સેકન્ડ માટે થાય અમુક સેકન્ડ માટે થાય કે આમ એક આ બે મિનિટ સુધી થાય એવું જોયું આપણે ન થાય આમ એકદમ અવાજ આવે વાદળોનો અને પછી થાય આમ એકદમ આમ બ્લિંક થઈ ને એવી રીતે અને પછી તરત વહી જાય એટલે શું કીધું અલપચલપ શું કીધું અલપચલપ જોઈ મલકતી મલકવું એટલે શું કે મનમાં મનમાં સ્માઈલ આપી એકદમ ખુશ થાય છે આવીને જોઈ જાય છે કે મેઘધનુષ આવ્યો છે અને સ્માઈલ આપીને વહી જાય છે એ ખુશ થાય છે મનમાં ને મનમાં શું થાય છે ખુશ થાય છે વીજળી પછી ગગન ગાજે હાથીઓ તો ગગન છે ગગન એટલે કે આકાશ ગાજવું એકદમ ગજના કરવી એમ એકદમ વાદળો છે ને એ ભટકાતા હોય તો એકદમ અવાજ આવે એકદમ મોટો મોટો અવાજ આવે આપણને સાંભળ્યું છે ને અત્યારે તો આ સિઝનમાં બધી વસ્તુ થાય જ છે આપણે તો ગગન ગાજે હાથીઓ તો મેં તમને કીધું હતું કે હાથીઓ એટલે શું શું કીધું હતું હાથીઓ એટલે હાથી ને હાથીઓ એટલે હાથી એવું થાય ને શું થાય હાથીઓ એ શું છે નક્ષત્ર છે ટોટલ 27 નક્ષત્રો છે તો બધા નક્ષત્રની છે ને અલગ અલગ અસર હોય કે આ નક્ષત્ર હોય ત્યારે આ આ વસ્તુ થાય એમ હાથીઓ નક્ષત્ર જ્યારે બેસે ત્યારે શું થાય તો કે એકદમ વરસાદ આવે તો હાથીઓ શું છે એ નક્ષત્ર છે શું છે તારો નથી તમને પૂછાશે પણ શું છે એ નક્ષત્ર છે રાઈટ ચાલો નેક્સ્ટ જોઈએ ગગન કંકાવટીમાંથી છંટાયું કંકુ હવે આકાશની અંદર કંકાવટીમાંથી જાણે કંકુ છંટાયું હોય એવા એવા કલરનું આમ જાણે થઈ ગયું છે તમે મેઘધનુષની રચના થઈ ને ત્યારે તમે જોયું હોય ને તો આકાશમાં છે ને એકદમ કેવું થઈ જાય આકાશનો કલર આમ રાતો કલર થઈ જાય કેવો થઈ જાય રાતો રાતો એટલે કેવો પિંક પણ નહીં અને રેડ પણ નહીં એ બેની વચ્ચેનો જેવો કલર હોય ને એને રાતો કલર કહેવાય તો આકાશમાં તો જાણે ગગન કંકાવટીમાંથી છંટાયું કંકુ કે આકાશની જે કંકાવટી છે આકાશમાં એમાંથી જાણે ગગન એટલે કે આકાશની અંદર કંકુ છાંટ્યું હોય એવા રંગનું થઈ ગયું છે અને વરવાજા પેટે મેઘ મલકાયું
મેઘ એટલે શું? તો કે વરસાદ. મેઘ એટલે વરસાદ. વરસાદ પણ છે ને વરવાજાના પેઠે મલકા. મેં તમને વાત કરી હતી ને કે વરવાજા છે એ લગ્ન માટે જતા હોય ત્યારે શું કરે, હસતા હોય ને, મનમાં મનમાં હસતા હોય, મલકાતા હોય. એવી રીતે મેઘ પણ છે ને એ કેવી રીતે ખુશ થાય છે, વરવાજા પેઠે, વરવાજાની પેઠે છે ને એ મેઘ પણ મલકાય છે, હસે છે, સ્મેલ કરે છે. રિસાઈને આકાશમાં ફરતો સામે જઈને સૂર્ય છુપાય. હવે કોણ રિસાઈ ગયું છે આમાં? સૂર્ય છે એ રિસાઈ ગયો છે. રિસાઈને શું કરે છે આકાશમાં છે એ ક્યાંક સંતાઈ ગયો છે. રિસાઈને આકાશમાં ફરતો સામે જઈને સૂર્ય છુપાયો. આમ મિથુનનો સ્નેહ સામે જાય અને ક્યાંક આકાશની અંદર છે એ છુપાઈ ગયો છે, રિસાઈ ગયો છે સૂર્ય છે મેઘધનુષ આવવાથી. જો એકદમ તડકો હોય ને ત્યારે મેઘધનુષ આપણે જોયું હોય ન જોવે, કેવો વરસાદી વાતાવરણ હોય અને સાંજના સમયે છે આપણે બધાને આપણે જોઈએ હે, એટલે સૂર્ય ત્યારે ઓબ્વિયસલી ના જ હોય ને. એટલે અહીંયા એવું કીધું કે સૂર્ય છે દેખાતો ન હોય મેઘધનુષ થાય સમય. એટલે અહીંયા કાવ્યમાં શું કીધું કે સૂર્ય છે ને એ મેઘધનુષથી શું થઈ ગયો છે, રિસાઈ ગયો છે. રિસાઈને ફરતો સૂર્ય સામે જઈને છુપાયો. આમ ક્યાંક જઈ આકાશની અંદર મોટા આકાશમાં જઈને ક્યાં છુપાઈ ગયો છે. તો આ આપણે જોયું ચેપ્ટર. તો સ્ટુડન્ટ હવે એના પછીનો ક્વેશ્ચન શું છે? તો કે શબ્દ પાઠની સમજૂતી જોઈ લીધી. તો હવે એના પછી શું જોઈએ આપણે હંમેશા? તો કે શબ્દ જોઈએ આપણે મેઘધનુષ. તો મેઘધનુષ એટલે કે રેઇનબો. ઇંગ્લિશમાં શું કહેવાય? રેઇનબો કહેવાય. જો મેં તમને વર્કશીટની અંદર રેઇનબો લખેલું આપ્યું હોય તો રેઇનબો મેં ઘણા પ્રકારનું આપેલું હોય તો તમારે શું કરવાનું, સાચું સ્પેલિંગ છે ને એ આઈડેન્ટિફાય કરવાનું. એમાં છે એ મેં ખોટા સ્પેલિંગ પણ આપેલા હોય, તમારે શું કરવાનું, સાચું સ્પેલિંગ યાદ રાખવાનું. ચાલો નેક્સ્ટ જોઈએ સાથીઓ. તો સાથીઓ એટલે શું કહેવાય ઇંગ્લિશમાં? ઓસ્પિશિયસ ફિગર ઓફ સ્વસ્તિક, રાઈટ. ચાલો નેક્સ્ટ જોઈએ હાથીઓ. તો હાથી એટલે શું કહેવાય? નેમ ઓફ ધ 30 મેન્શન, એક નક્ષત્ર છે, રાઈટ, 13મું નક્ષત્ર છે. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન શું આપેલો છે? સમાનાર્થી શબ્દ જોઈએ આપણે. સમાનાર્થી શબ્દની અંદર આપણે નંબર 1 જોઈએ કંકુ. તો એનો સમાનાર્થી શબ્દ શું થશે? કંકાવટી. શું થશે? કંકુ તો કંકાવટી. ચાલો નેક્સ્ટ રવિ. તો રવિ તો સૂર્ય, રવિ તો સૂર્ય. નેક્સ્ટ નભ. તો નભ તો આકાશ, નભ તો આકાશ. નેક્સ્ટ વરસાદ તો મેઘ, વરસાદ તો મેઘ. નેક્સ્ટ જોઈએ સ્વસ્તિક. તો સ્વસ્તિક તો સાથીઓ, સ્વસ્તિક તો સાથીઓ. નેક્સ્ટ જોઈએ નિસર્ગ. તો નિસર્ગ તો કુદરત, નિસર્ગ તો કુદરત. ચાલો સ્ટુડન્ટ એના પછીનો ક્વેશ્ચન શું છે? તો કે સાચી જોઈની જોઈએ એમાં નંબર 1. સ્ટુડન્ટ્સ મેં તમને આગળના સેશનના અંદર પણ વાત કરી હતી કે સાચી ચૂંટણીમાં છે ને મોટા ભાગે તમે પ્રનાન્સિએશન એટલે કે ઉચ્ચારણ કરશો ને તો તમને આઈડિયા આવી જશે કે આની ચૂંટણી છે એ કઈ રીતે થાય. જો આપણે જોઈએ વીજળી, આપણે વીજળી એમ ન બોલી, વીજળી આ અહીંયા શું છે? રસ, રસ્વઈ છે, રાઈટ. તો રસ્વઈ છે ને ઈ ટૂંકો હોય, રાઈટ. એનો સાચો આન્સર શું છે? વીજળી. તો આપણે વીજળી એવી રીતે બોલીએ, વીજળી એમ ફટાફટ નથી બોલી દેતા કે આકાશની અંદર વીજળી થાય છે એમ ન બોલી દઈએ, આપણે શું બોલીએ? વીજળી થાય છે બોલીએ ને. તો અહીંયા વી છે એ કેવો છે? તો કે દીર્ઘ એ છે. તો દીર્ઘ શબ્દનો અર્થ આપણે સમજ્યા છીએ આગળના સેશનની અંદર અથવા આપણે આગળના સ્ટેન્ડની અંદર જોયા છે કે દીર્ઘ શબ્દ એટલે કે લંબાઈને બોલેવો. તો અહીંયા શું આપણે બોલીએ? વીજળી. શું બોલીએ? વીજળી, રાઈટ. ચલો સાથીઓ એવું બોલીએ આપણે કે મેં ઘરના આંગણામાં સાથીઓ કર્યો એવું
દીર્ઘય તો દીર્ઘ એટલે શું લંબા વિના બોલવું એવું ના બોલીએ આપણે શું બોલીએ સાચ્યું તો સાચ્યું એવી રીતે શોર્ટમાં શું પણ બોલીએ છીએ કારણ કે અહીંયા શું આપેલું છે રસ્વઈ આપેલી છે રસ્વઈ એટલે શું આગળની બાજુ હોય અને એને આપણે કેવી રીતે બોલી શોર્ટમાં બોલી અને દીર્ઘ દીર્ઘનો તો મતલબ જ આવો થાય છે લાંબો એને આપણે કેવું બોલી થોડું લંબા વિના બોલી સાથીઓ એવું ના બોલીએ શું બોલીએ સાથીઓ ઓકે અહીંયા આવી રીતે જોઈએ સૂર્ય તો સૂર્ય સૂર્ય આકાશમાં ઉગે છે એવી રીતે બોલીએ શું બોલીએ સૂર્ય એ બોલીએ સાચું શું બોલીએ આપણે સૂર્ય શું શું આપેલું છે અહીંયા તો કે દીર્ઘઉ આપેલું છે શું આપેલું છે દીર્ઘઉ તો દીર્ઘઉ પર કેવી રીતે બોલાય થોડું લંબા વિના બોલાય એવી જ રીતે હાથીઓ એ બોલી હાથીઓ એમ ના બોલી શું બોલી આપણે હાથીઓ રાઈટ ચાલો એવી જ રીતે જોઈએ કુદરત એમ કે કુદરતના બધા તત્વો એવું ના બોલીએ શું બોલીએ કુદરત શું બોલીએ કુદરત કુદરત કેવી રીતે બોલીએ છીએ શોર્ટમાં બોલીએ છીએ શોર્ટ ફોર્મમાં બોલીએ છીએ લંબા વિના નથી બોલતા એવી જ રીતે જોઈએ અહીંયા કંકાવટી શું બોલી કંકાવટી તો એ કેટલું આમ સ્પીડમાં બોલી સમજાવ્યું તમને નહીં સમજાવ્યું હોય પણ અહીંયા જો આપણે આ સાચો શબ્દ છે ને એ આવી રીતે કંકાવટી કંકાવટી તો અહીંયા ટી છે ને એ દીર્ઘઈ છે દીર્ઘઈ છે ને તો આપણે થોડુંક શું કરી લંબાવીને બોલી તો આ એનું સાચું પ્રોનાઉન્સિએશન છે અને મોટા ભાગની સાચી જોડણી છે ને એ તમારે કરેક્ટ ફોર્મમાં શીખવી હોય ને તો એના માટે શું કરવાનું ચેપ્ટરનું વારંવાર રીડિંગ કરવાનું અને મોટા ભાગની જોડણી આપણે ચેપ્ટરની અંદરથી જ લીધેલી હોય અને વારંવાર એ શબ્દ તમારી આંખ સામે આવશે ને તો એ તમને આઈડિયા આવે જ જશે કે હવે આ શબ્દની અંદર આ જ જોડણી આવશે રાઈટ રસ્વઈ આવશે દીર્ઘઈ આવશે વાંચન કરવાથી ખબર પડી જશે ઓકે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન શું છે તો કે પ્રશ્ન જવાબ ચાલો આપણે ડિસ્કસ કરીએ પ્રશ્નના જવાબ જોઈએ એમાં સૌથી પહેલું શું છે શું છે આકાશમાં કુદરતે શું કર્યું છે આકાશમાં કુદરતે શું કર્યું છે શું કર્યું છે આકાશમાં તો કે આકાશમાં કુદરતે સાથીઓ પૂર્યો છે શું પૂર્યો છે સાથીઓ પૂર્યો છે નેક્સ્ટ જોઈએ ગગનમાં શું ગાજે છે ગગનમાં તો કે ગગનમાં હાથીઓ ગાજે છે હાથીઓ નક્ષત્ર બેસી ગયો છે અને ગાજે છે રાઈટ ચાલો નેક્સ્ટ જોઈએ રંગોને જોઈને કોણ મલકાય છે રંગોને જોઈને કોણ મલકાય છે તો કે રંગોને જોઈને મેઘ મલકાય છે કોણ મલકાય છે મેઘ એટલે કે વરસાદ રંગે મલકાય છે કંકાવટી માટે શું છંટાય છે કંકાવટી એટલે ખબર જ છે કે કંકુ રાખવાનું સાધન તો કંકુ રાખવાના સાધન આપણે કઈ બીજી વસ્તુ રાખી ન રાખીએ તો કંકાવટી માટે શું છંટાય છે તો કે કંકુ છંટાય છે ચાલો નેક્સ્ટ જોઈએ રિસાઈને આકાશમાં કોણ ફરે છે કોણ રિસાઈયું છે મેઘધનુષ ના હોવાથી યસ કોણ રિસાઈયું છે રિસાઈને આકાશમાં સૂર્ય ફરે છે મેઘધનુષમાં કયા કયા સાત રંગો હોય છે કયા કયા સાત રંગો હોય આપણે જોયું હતું ને શોર્ટકટ કી જાની વાલી પીનારા એટલે કે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એમ સાત રંગો છે એ મેઘધનુષની અંદર આવેલા હોય છે ઓકે સ્ટુડન્ટ્સ ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 4નું રિવિઝન કર્યું કઈ કઈ બાબતો ડિસ્કસ કરી તો કે સૌથી પહેલા પાઠની સમજૂતી જોઈ શબ્દાર્થ સમાનાર્થી શબ્દ સાચી જોડણી અને પ્રશ્નના જવાબ છે એ આજના સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યા ઓકે સ્ટુડન્ટ્સ ચાલો હવે આ સેશનના અંતે તમને આજ આજ ચેપ્ટરની છે એ વર્કશીટ પ્રોવાઈડ કરવામાં આવશે એની અંદર એમસીક્યુ આપેલા હશે આપણે આગળના સેશનની અંદર પણ વાત કરી છે એમસીક્યુ કઈ રીતે કરવાના તો કે સૌથી પહેલા ક્વેશ્ચન પેપરની જેમ આવશે
તમારે રીડ કરી લેવાના અને થોડેક સમય પછી હું તમને એની આન્સર સ્લિપ સેન્ડ કરીશ. એમાંથી તમારે ચેક કરી લેવાનું કે મારા એમસીક્યુ કેટલા સાચા છે અને જે ખોટા પડ્યા હોય ફરી એક વખત જોઈ લેવાનું. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો હવે ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.